નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટેડના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરના બરાસ્કેલના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડ્યુલ સાત ટ્રાન્સફોર્મર જેની અંદર એકથી પાંત્રીસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન વીચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ફોર હાઈ ફ્રીક્વન્સી એપ્લિકેશન

એટલે કે આઇડલ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વોલ્ટેજ અને સેકન્ડરી વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઈ વન બરાબર વી વન અને ઇ બરાબર વી ટુ બી ઈ વન ગ્રેટર વી વન અને ઇ ગ્રેટર દેન વી ટુ સી ઈ વન લેસ વી વન અને ઇ લેસ વી ટુ અને ડી ઈ વન બરાબર વી ટુ અને ઇ બરાબર વી વન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇ વન બરાબર વી વન અને ઇ ટુ બરાબર વી ટુ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ઝર્વેટર ઇન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું શું કામ છે તો ઓપ્શન એ ભેજના પ્રવેશને અટકાવે છે બી ગરમીને વાતાવરણમાં સ્થાનાંતરિત કરે છે સી આંતરિક દબાણને મુક્ત કરવાની મંજૂરી આપે છે અને ડી લોડના ભિન્નતાને કારણે તેલ સ્તર એટલે કે ઓઇલ લેવલના વિસ્તરણની મંજૂરી આપે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોડ ભિન્નતાને કારણે તેલ સ્તરના વિસ્તરણની મંજૂરી આપે છે એટલે કે એલો એક્સપાન્શન ઓફ ઓઇલ લેવર ડ્યુ ટુ લોડ વેરીએશન ત્યારબાદ ચોથો પ્રશ્ન વિચ લોસ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ડિટરમાઇન્ડ બાય શોર્ટ સર્કિટ ટેસ્ટ એટલે કે શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરનું કયું નુકસાન નક્કી કરવામાં આવે છે તો ઓપ્શન એ કોપર નુકસાન એટલે કે કોપર લોસ બી પવનનું નુકસાન એટલે કે વિન્ડેજ લોસ સી હિસ્ટેરિસિસ નુકસાન અને ડી એડી કરંટ નુકસાન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોપર નુકસાન એટલે કે કોપર લોસ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ રેગ્યુલેશન ઇન પર્સન્ટેજ ઓફ ધ ટ્રાન્સફોર્મર ઇફ ધ નો લોડ વોલ્ટેજ ઇઝ ટુ હંડ્રેડ ફોર્ટી વોલ્ટ એન્ડ ફૂલ લોડ વોલ્ટેજ ઇઝ ટુ હંડ્રેડ ટ્વેન્ટી વૉલ્ટ એટલે કે ટ્રાન્સફોર્મરની ટકાવારીમાં વોલ્ટેજ રેગ્યુલેશનની ગણતરી કરો જો લોડ વોલ્ટેજ બસો ચાલીસ વૉલ્ટ હોય અને ફૂલ લોડ વોલ્ટેજ બસો વીસ હોય તો અહીંયા ઓપ્શન આપે છે સાત પોઈન્ટ બે ટકા બી આઠ પોઈન્ટ ત્રણ ટકા સી આઠ પોઈન્ટ એકોતેર ટકા અને ડી નવ પોઈન્ટ ઝીરો નવ ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નવ પોઈન્ટ ઝીરો નવ ટકા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ લેમિનેટેડ કોર ઇન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં લેમિનેટેડ કોરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે તાબાનું નુકસાન ઘટાડે છે બી હિસ્ટેરી નુકસાન ઘટાડે છે સી યાંત્રિક નુકસાન ઘટાડે છે અને ડી એડી કરંટ નુકસાન ઘટાડે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડી કરંટ નુકસાન ઘટાડે છે એટલે કે રિડ્યુસ એડી કરંટ લોસ ત્યારબાદ સાતમો પ્રશ્ન વોટ ઇઝ ધ કુલિંગ મેથન ઓફ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરની કુલિંગ પદ્ધતિ કઈ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓઇલ નેચરલ કૂલિંગ બી ઓઇલ નેચરલ એર ફોર્સિડ કુલિંગ સી ઓઇલ ફોરસિડ એર ફોર્સિડ કુલિંગ અને ડી ઓઇલ નેચરલ વોટર ફોરસિડ કુલિંગ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓઇલ નેચરલ કુલિંગ ત્યારબાદ આઠમો પ્રશ્ન વોટ ઇઝ ધ કન્ડિશન ફોર ઓપ્ટેનિંગ મેક્સિમમ એફિસિયન્સી ફ્રોમ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાંથી મહત્તમ કાર્યક્ષમતા મેળવવા માટેની શરત શું છે તો ઓપ્શન એ કોપર લોસ ગ્રેટર દેન આયર્ન લોસ બી કોપર લોસ લેસ દેન આયર્ન લોસ સી કોપર લોસ બરાબર આયર્ન લોસ અને ડી કોપર લોસ બરાબર એડી કરંટ લોસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર લોસ બરાબર આયર્ન લોસ ત્યારબાદ નવમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટોપ ફ્લોટ સ્વિચ બુચ હોલ્સ રિલે ઇન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં બુચ હોલ્ડ રિલેના ટોપ ફ્લોટ સ્વિચનું કાર્ય શું છે તો ઓપ્શન એ ભેદની હાજરીમાં સક્રિય કરવા બી ઓવરલોડિંગ સ્થિતિમાં સક્રિય કરવા સી ઓપન સરકિટ સ્થિતિમાં સક્રિય કરવા અને ડી ઉચ્ચ તાપમાનની સ્થિતિમાં સક્રિય કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓવરલોડિંગ સ્થિતિમાં સક્રિય કરવા એટલે કે એક્ટિવેટ એટ ઓવરલોડિંગ કન્ડિશન સસમો પ્રશ્ન વાય ધ કોર ઓફ કરંટ ટ્રાન્સફોર્મર હેવિંગ લો લોરિક્સ એન્ડ લો કોર લોસીસ એટલે કે શા માટે કરંટ ટ્રાન્સફોર્મરમાં કોરમાં ઓછી પ્રતિક્રિયા અને નીચું કોર લોસીસ હોય છે તો ઓપ્શન એ બોજ ઓછો કરવા માટે બી સતત આઉટપુટ જાળવવા માટે સી ઉચ્ચ સ્થિર કવચ અટકાવવા માટે અને ડી રીડિંગ એરર ઓછી કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રીડિંગ એરર ઓછી કરવા માટે એટલે કે ટુ મિનિમાઇઝ ધ એરર ઇન રીડિંગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન હાઉ ધ એરર ઇન રીડિંગ ઓફ એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કેન બી રીડ્યુસ એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના રીડિંગમાં એરર કેવી રીતે ઘટાડી શકાય તો ઓપ્શન એ પાત્રા લેમિનેટ કોનનો ઉપયોગ બી લોબા મેગ્નેટિક પાથ પૂરા પાડવા સી ઉચ્ચ ફ્લક્સ ઘનતા સામગ્રીનો ઉપયોગ અને ડી સારી ગુણવત્તાની કોર સામગ્રી પૂરી પાડવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સારી ગુણવત્તાની કોર સામગ્રી પૂરી પાડવી એટલે કે પ્રોવાઇડિંગ ગુડ ક્વોલિટી કોર મટીરિયલ ત્યારબાદ બારમો પ્રશ્ન વાય ધ લોડ ઇઝ ડિસ્કનેક્ટ બિફોર ધ ઓફ લોડ ટેપ ચાર્જિંગ ઓપરેશન એટલે કે ઓફ લોડ ટેપ બદલવાની કામગીરી પહેલાં લોડ કેમ્પ ડિસ્કનેક્ટ થઈ જાય છે તો ઓપ્શન એ નેચરલ બિંદુથી ટેપિંગને ડિસ્કનેક્ટ કરવા માટે બી ડાયવર્ઝન મુવિંગ કોન્ટેક્ટને ડિસ્કનેક કરવા માટે સી સંપર્ક બિંદુઓ પર ભારે સ્પાર્કિંગ ટાળવા માટે અને ડી વાઇન્ડિંગ માટે માટે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન પ્રદાન કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંપર્ક બિંદુઓ પર ભારે સ્પાર્કિંગ ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ હેવી સ્પાર્કિંગ એટ ધ કોન્ટેક પોઈન્ટ તો તેરમો પ્રશ્ન તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઇન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો તેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઇન પાવર ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરના ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બ્રિધર બી ટેપ ચાર્જર સી એક્સપ્લોઝન વેન્ટ અને ડી બુકોલ્ડ રિલે તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બુકોલ્ડ રિલે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વીચ કન્ડિશન ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ફોર પેરેલ ઓપરેશન ઓફ ટુ ટ્રાન્સફોર્મર એટલે કે બે ટ્રાન્સફોર્મરની સમાંતર કામગીરી માટે કઈ સ્થિતિ એકદમ આવશ્યક છે તો ઓપ્શન એ લોડની પ્રકૃતિ એટલે કે નેચર ઓફ લોડ બી કુલિંગનો પ્રકાર એટલે કે ટાઈપ ઓફ કુલિંગ સી ફેઝનો ક્રમ એટલે કે ફેઝ સિકવન્સ અને ડી વપરાયેલ ઇન્સ્યુલેશનનો ક્લાસ એટલે કે ક્લાસ ઓફ ઇન્સ્યુલ્યુશન યુઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેજનો ક્રમ એટલે કે ફેઝ સિકવન્સ ત્યારબાદ પંદરમો પ્રશ્ન વીચ કન્સ્ટ્રક્શન ટેકનિક ઇઝ યુ ટુ રિડ્યુસ કોપર લોસ એને લાર્જ ટ્રાન્સફોર્મર એટલે કે મોટા ટ્રાન્સફોર્મરમાં તાબાની ખોટ એટલે કે લોસ ઘટાડવા માટે કઈ બાંધકામ તકનીક એટલે કે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ લેમિનેટેડ કોડનો ઉપયોગ બી કોર જાડાઈ ઘટાડીને સી ગેનલક્ષી કોરનો ઉપયોગ કરીને અને ડી સ્ટેપેડ કોર એરેન્જમેન્ટનો ઉપયોગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટેપેડ કોર એરેન્જમેન્ટનો ઉપયોગ કરીને એટલે કે યુઝ સ્ટેપેડ કોર એરેન્જમેન્ટ ત્યારબાદ શરૂમાં પ્રશ્ન આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર કોર ટ્રાન્સફોર્મર બી આયર્ન કોર ટ્રાન્સફોર્મર સી રિંગ કોર ટ્રાન્સફોર્મર અને ડી ફેરાઇટ કોર ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર કોર ટ્રાન્સફોર્મર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વી ટ્રાન્સફોર્મર ઇઝ યુ ટુ મેજર હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન એટલે કે ઉચ્ચ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન માપવા માટે કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પલ્સ ટ્રાન્સફોર્મર બી ઇગ્નિશન ટ્રાન્સફોર્મર સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અને ડી કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ત્યારબાદ અઢારમો પ્રશ્ન હાઉ ડઝ ધ મોઇશર ઇઝ કંટ્રોલેડ ઇન બ્રેધર ફિટેડ ઓન પાવર ટ્રાન્સફોર્મર્સ એટલે કે પાવર ટ્રાન્સફોર્મર પર ફિટ કરાયેલા બ્રેધરમાં ભેદને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તો ઓપ્શન એ સિલિકા જેલનો ઉપયોગ કરીને બી ટ્રાન્સફોર્મર ઓઇલનો ઉપયોગ કરીને સી સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીને અને ડી એમોનિયમ જેલીનો ઉપયોગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકા જેલનો ઉપયોગ કરીને એટલે કે યુઝિંગ સિલિકા જેલ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વીજ પાવર લોસ ઇઝ એક્સેડ બાય ઓપન સર્કિટ ટેસ્ટ ઓન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મર પર ઓપન સર્કિટ ટેસ્ટ દ્વારા કયા પાવર લોસનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો ઓપ્શન એ માત્ર હિસ્ટેરિસિસ લોસ બી માત્ર કરંટ લોસ સી કોપર લોસ અને ડી કોર લોસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોર લોસ ત્યારબાદ વીસમો પ્રશ્ન વિચ ઇઝ ડિટરમાઇન બાય ધ ક્રેકલ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલના ક્રેકલ ટેસ્ટ દ્વારા શું નક્કી કરવામાં આવે છે તો ઓપ્શન એ એસિડિટી બી ભેજ એટલે કે મોસ્ચર સી સ્થિગ્નતા એટલે કે વિસ્કોસિટી અને ડી ડાય ઇલેક્ટ્રિક તાકાત એટલે કે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ભેજ એટલે કે મોસ્ચર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે વિચ મટીરિયલ ઇઝ યુઝ ટુ મેક કોર ઓફ પાવર ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરનો કોર બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન બી રોલ સ્ટીલ સી કોપર એલોય અને ડી કોલ્ડ રોલ ગ્રેઇન ઓરિએન્ટેડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોલ્ડ રોલ ગ્રેઇન ઓરિએન્ટેડ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સિપીટી પરીક્ષામાં પૂછાયેલો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓટો ટ્રાન્સફોર્મર બી કોર ટાઇપ ટ્રાન્સફોર્મર સી સેલ ટાઇપ ટ્રાન્સફોર્મર અને ડી ઓડિયો ફ્રિકવન્સી ટ્રાન્સફોર્મર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોર ટાઇપ ટ્રાન્સફોર્મર ત્રેવીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ એક્સપ્લોઝન વેન્ટ ઇન પાવર ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ વેન્ટ પ્રદાન કરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ હવા મુક્ત કરે છે બી ગરમી મુક્ત કરે છે સી દબાણ મુક્ત કરે છે અને ડી ભેજ મુક્ત કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દબાણ મુક્ત કરે છે એટલે કે પ્રેશર રિલીઝિંગ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બુકોલ્સ રિલે ઇન પાવર ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરમાં બુચ હોલ્સ રીલેનો હેતનું કાર્ય શું છે તો ઓપ્શન એ ઉચ્ચ તાપમાન સામે રક્ષણ બી ઓઇલમાં ભેદના પ્રવેશ પ્રવેશથી રક્ષણ સી ટાંકીમાં પ્રેશર લોડિંગથી રક્ષણ અને ડી ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ બંને સામે રક્ષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ બંને સામે રક્ષણ એટલે કે પ્રોટેક્શન ફ્રોમ બોથ ઓવરલોડિંગ એન્ડ શોર્ટ સર્કિટ ત્યારબાદ પચીસમો પ્રશ્ન વાય પ્રાઇમરી ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ઇઝ વાઉન વિથ થીન વાયર એન્ડ લાર્જ નંબર ઓફ ટન્સ એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો પ્રાથમિક પાત્રો વાયર અને મોટી સંખ્યામાં વરંગોથી શા માટે વારેલો હોય છે તો ઓપ્શન એ ઉચ્ચ ઇન્ડક્ટન્સ ઓફર કરવા માટે બી જરૂરી વોલ્ટેજ રેશિયો મેળવવા માટે સી પ્રાથમિક પ્રવાહનું નિયમન કરવા માટે અને ડી ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ સ્થિર કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉચ્ચ ઇન્ડક્ટન્સ ઓફર કરવા માટે એટલે કે ટુ ઓફર હાઈ ઇન્ડક્ટન્સ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન વાય ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર આર નોર્મલી કનેક્ટેડ એઝ પ્રાઇમરી ઇન ડેલ્ટા એન્ડ સેકન્ડરી ઇન સ્ટાર એટલે કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે ડેલ્ટામાં પ્રાઇમરી અને સ્ટારમાં સેકન્ડરી તરીકે કેમ જોડાયેલા હોય છે તો ઓપ્શન એ ઓવરલોડિંગને ટાળવા માટે બી સતત વોલ્ટેજ જાળવવા માટે સી ટ્રાન્સફોર્મરની ખોટ ઘટાડવા માટે અને ડી થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમના સરળ વિતરણ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમના સરળ વિતરણ માટે એટલે કે ટુ ઇઝી ડિસ્ટ્રિબ્યુશન ઓફ થ્રી ફેઝ ફોર વાયર સિસ્ટમ પછી સત્યાવીસમો પ્રશ્ન વીચ ટાઈપ ઓફ ઈએમએફ ઇન્ડ્યુસ ઇન એન આઇડલ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર એટલે કે આઇડલ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એટલે કે પ્રેરિત થાય છે તો ઓપ્શન એ સેલ્ફ ઇન્ડ્યુસ ઇએમએફ બી મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ સી સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ અને ડી ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઇએમએફ ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન હાઉ ટુ ડિટરમાઇન કોપર લોસ એને ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં કોપરનું લો લોસ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો ઓપ્શન એ રેશિયો ટેસ્ટ બી ઇમ્પલ ટેસ્ટ સી શોર્ટ સર્કિટ ટેસ્ટ અને ડી ઓપન સર્કિટ ટેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શોર્ટ સર્કિટ ટેસ્ટ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન વાય ફેરાઇટ કોર ઇઝ યુઝ ઇન રેડિયો રિસિવર એટલે કે રેડિયો રિસિવરમાં ફેરાઇટ કોર શા માટે વપરાય છે તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ લોસીસ ઘટાડવા માટે બી ઇલેક્ટ્રિકલ દખલ ઘટાડવા માટે સી અવાજની ગુણવત્તા વધારવા માટે અને ડી રિસિવરોની કાર્યક્ષમતા વધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોન્સ્ટન્ટ લોસીસ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ધ કોન્ટ કોન્સ્ટન્ટ લોસીસ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સ્ટેપેડ કોર એરેન્જમેન્ટ ઇન એ લાર્જ ટ્રાન્સફોર્મર એટલે કે મોટા ટ્રાન્સફોર્મરમાં સ્ટેપેડ કોર ગોઠવવાનો ફાયદો શું છે તો ઓપ્શન એ તાબાનો ઉપયોગ ઘટાડે છે બી હિસ્ટેરિસનું નુકસાન ઘટાડે છે સી કરંટ નુકસાન ઘટાડે છે અને ડી કોર માટે જગ્યા ઘટાડે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાબાનો ઉપયોગ ઘટાડે છે એટલે કે મિનિમાઇઝ કોપર યુઝ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન વીચ મટીરિયલ ઇઝ યુઝ ઇન બ્રેધર ટુ પ્રિવેન્ટ મોશ્ચર એન્ટરિંગ એને ટ્રાન્સફોર્મર ઓઇલ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેદની પ્રવેશતા અટકાવવા માટે શ્વાસમાં કઈ સામગ્રીનો ઉપયોગ એટલે કે બ્રેધરમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ સિલિકા જેલ બી સોડિયમ ક્લોરાઈડ સી એમોનિયમ ક્લોરાઇડ અને ડી ચારકોલ અને મીઠાનું મિશ્રણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકા જેલ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર એટલે કે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરલાભ એટલે કે ડિસએડવાન્ટેજ શું છે તો ઓપ્શન એ વધુ લોસીસ બી વજનમાં ભારે સી નબરૂ વોલ્ટેજ નિયમન અને ડી સેકન્ડી વાઇન્ડિંગને અલગ કરી શકાતું નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેકન્ડ ડી વાઇન્ડિંગને અલગ કરી શકાતું નથી એટલે કે કેન નોટ આઇસોલેટ ધ સેકન્ડ ડી વાઇન્ડિંગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન વીચ કુલિંગ મેથડ ઇઝ યુઝ ઇન પોલ માઉન્ટિંગ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે પોલ માઉન્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એર નેચરલ બી ઓઇલ નેચરલ એર બ્લાસ્ટ સી ઓઇલ ફોર્સેડ એર ફોર્સેડ અને ડી ઓઇલ નેચરલ એર નેચરલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ નેચરલ એર નેચરલ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન આ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે વોટ ઇઝ ધ કમ્પોઝિશન ઓફ સ્ટીલ એન્ડ સિલિકા સ્ટીલ ઇન ટ્રાન્સફોર્મર કોર એટલે કે ટ્રાન્સફોર્મર કોરમાં સ્ટીલ અને સિલિકા સ્ટીલની રચના શું છે તો ઓપ્શન એ સ્ટીલ સત્તાણું ટકા અને સિલિકોન ત્રણ ટકા બી સ્ટીલ પંચાણું ટકા અને સિલિકોન પાંચ ટકા સી સ્ટીલ ત્રાણું ટકા અને સિલિકોન સાત ટકા અને ડી સ્ટીલ નેવું ટકા અને સિલિકોન દસ ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટીલ ત્રાણું ટકા અને સિલિકોન સાત ટકા ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન એટલે કે પાવર ટ્રાન્સફોર્મરમાં ટેપ બદલવાનો હેતુ શું છે તો ઓપ્શન એ પ્રાથમિક વોલ્ટેજ સતત જારી રાખવા બી વિતરણમાં વોલ્ટેજ રિશિયો બદલવા સી સેકન્ડરી વોલ્ટેજ સતત જાળવવા અને ડી મહત્તમ કાર્યક્ષમતા માટે ટ્રાન્સફોર્મર લોડ કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિતરણમાં વોલ્ટેજ રેશિયો બદલવા એટલે કે ચેન્જ વોલ્ટેજ રેશિયો ઇન ડિસ્ટ્રિબ્યુશન તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું